नमस्ते विद्यार्थी मित्रों, હું ઇનાદા ગઢિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ લાંબુ અને ટૂંકું, એમાં આપણે આગળના લેક્ચરમાં આકૃતિની મદદથી કે જ્યાં આપણે નકશા કે કોઈ પણ આકૃતિઓ આપેલી હોય એની ત્યાં માત્ર જોઈને આપણે નક્કી કરવાનું હતું કે આમાં કોણ લાંબુ છે, કોણ ટૂંકું છે, અથવા તો કોણ જે છે એ કેટલું દૂર છે અને કોણ કેટલું નજીક છે. તો જે વસ્તુ ટૂંકી હોય એટલી એ નજીક હોય. જે કોઈ પણ સ્થળ, જે કોઈ પણ બે સ્થળ કે બે વસ્તુ વચ્ચેનું અંતર જો વધારે હોય તો એનો મતલબ કે તે ત્યાં લાંબુ અંતર કહેવાય છે. તો હવે આપણે અહીંયા જે ખાસ આપણે આ ચેપ્ટરમાં લાંબુ અને ટૂંકું કે વસ્તુઓની સરખામણી કરવા માટે આપણે લાંબુ અને ટૂંકું વસ્તુ કેટલી લાંબી છે કે કેટલી ટૂંકી છે એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે છે તો કે વસ્તુઓની લંબાઈ, વસ્તુ કેટલી લાંબી છે એ લંબાઈ આપણે ત્યાં માપવી પડે છે. તો અહીંયા જે કોઈ પણ તે વસ્તુની લંબાઈ છે એ લંબાઈ માપવા માટેના એકમો બનાવવામાં આવેલા છે. આ જે એકમો છે એકમોને આધારે ત્યાં વસ્તુઓની લંબાઈ કેટલી છે એ ત્યાં નક્કી કરવામાં આવે છે કે કઈ વસ્તુ બીજી વસ્તુ કરતા કેટલી લાંબી છે. લાંબી છે તો કેટલી લાંબી છે, ટૂંકી છે તો કેટલી ટૂંકી છે, બરાબર. તો અહીંયા લંબાઈ માટેના એકમો છે કે લંબાઈ માપવાના મુખ્ય એકમ, એમાં સૌથી પહેલો એકમ છે મિલીમીટર, એટલે ટૂંકમાં કહેવાય છે મીમી. આ રીતે મીમી લખીને આપેલું હોય એટલે શું કહેવાય છે મિલીમીટર, એટલે ટૂંકમાં તે આ રીતે દર્શાવવામાં આવે છે મીમી. આ જે મિલીમીટર એકમ છે એ ખૂબ જ નાનો એકમ છે. આ ચાર એકમોમાંથી સૌથી નાના નાનો એકમ કોણ છે તો કે મિલીમીટર. મિલીમીટર એટલે સાવ નાનામાં નાનું અંતર, બે વસ્તુ વચ્ચે સાવ નાનામાં નાનું અંતર. ટૂંકમાં મિલીમીટરનો ઉપયોગ ક્યાં થાય તો કે કોઈ પણ ચોખાનો દાણો, ઘઉંનો દાણો, મગનો દાણો, કોઈ મોતી આવી જે કઈ પણ વસ્તુઓનું જ્યારે લંબાઈ માપવાની હોય છે ત્યારે મિલીમીટરનો ઉપયોગ થાય છે. મિલીમીટર જે છે સૌથી નાનામાં નાનો એકમ છે કે જેમાં સાવ નાની વસ્તુ હોય છે તેનું જે ત્યાં લંબાઈ હોય છે એ ત્યાં માપવામાં આવે છે. તો એમાં ક્યાં એકમનો ઉપયોગ થાય તો મિલીમીટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે મિલીમીટર કરતા મોટો એકમ છે સેન્ટીમીટર, બરાબર. મિલીમીટર કરતા મોટો એકમ છે સેન્ટીમીટર, સેન્ટીમીટર કરતા મોટો એકમ છે મીટર, મીટર કરતા મોટો એકમ છે કિલોમીટર. સેન્ટીમીટરનો ઉપયોગ તો સેન્ટીમીટરનો ઉપયોગ ક્યારે થાય તો સેન્ટીમીટર એ કે મિલીમીટર કરતા મોટો એકમ, તો ખાસ કરીને કોઈ તમારી બોલ્ટની લંબાઈ, ત્યાં ઇવેસની લંબાઈ, કોઈ તમારો શાર્પનરની લંબાઈ, ઇરેઝરની લંબાઈ, કોઈ બુકની લંબાઈ, તમારી બોટલની લંબાઈ, આ બધી વસ્તુની લંબાઈ માપવા માટે સેન્ટીમીટરનો ઉપયોગ થાય છે. એટલે સેન્ટીમીટર એકમ નાનો છે પણ ત્યાં એકમ જે છે એ આ મિલીમીટર કરતા મોટો એકમ છે કે ત્યાં જે કોઈ પણ મિલીમીટર કરતા જે મોટી વસ્તુ હોય છે એની એનું ત્યાં લંબાઈ માપવા માટે સેન્ટીમીટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે સેન્ટીમીટર કરતા મોટો એકમ મીટર. મીટર એટલે ખાસ કરીને તમે સેન્ટ હોય કે તમારા મમ્મી જે સાડી લેતા હોય કે કોઈ ત્યાં કપડું લેતા હોય તો તેમાં ખાસ કરીને મીટરનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે જર્સ કોઈ કપડાં સીવતા હોય ત્યારે તે ત્યાં મીટર એકમનો ઉપયોગ કરે છે. એટલે કે આ બધી વસ્તુઓ કરતા મોટી વસ્તુ હોય જેમ કે કોઈ સાડી, કોઈ કપડું, કોઈ ટુવાલ, કોઈ દરવાજો, એટલે આ બધી વસ્તુઓ જે છે તેમાં બ્લેકબોર્ડ, બેન્ચનું પાટિયું, આવી બધી વસ્તુઓનું ત્યાં અંતર માપવા માટે મીટર એકમ ત્યાં લગાડવો પડે છે. અને એના કરતા પણ મોટો એકમ છે કિલોમીટર, સૌથી મોટો એકમ કિલોમીટર. આ એકમ તો તમે સાંભળ્યો હશે કે જ્યારે તમે કોઈ પણ એક જગ્યાએથી કોઈ બીજી જગ્યાએ જતા હોય, કોઈ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા હોય, અથવા તો કોઈ એક શહેરમાંથી ત્યાં બીજા શહેરમાં જતા હોય, એક ગામમાંથી બીજા ગામમાં જતા હોય, તો ત્યાં તમે સાંભળ્યું હોય કે આ ગામેથી આ ગામે જવા માટેનું અંતર આ છે તે કિલોમીટર છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે રાજકોટ થી અમદાવાદ નું અંતર તો કે 200 કિલોમીટર છે, તો ત્યાં ક્યાં એકમનો ઉપયોગ, તો કે ત્યાં કિલોમીટર નો ઉપયોગ થાય છે. એટલે કિલોમીટર જે છે સૌથી મોટો એકમ છે કે કોઈ પણ બે સ્થળ વચ્ચેનું જે અંતર છે એ માપવા માટે ત્યાં કિલોમીટર નો ઉપયોગ થાય છે. તો આ છે લંબાઈના મુખ્ય એકમો. આપણે આ જે એકમો છે એનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. સૌ પહેલા આપણે એ સમજવું પડે કે જે મિલીમીટર છે એક મિલીમીટર એટલે કેટલું થાય, તો કે એમાં સ્કેલની મદદથી સમજીએ તો જે તમે સ્કેલનો ઉપયોગ કરો, જે માપપટ્ટીનો ઉપયોગ કરો છો, એ ત્યાં જે માપપટ્ટી છે એમાં મિલીમીટર એટલે કેટલું ગણવામાં આવે છે. મિલીમીટર એટલે શું, તમે તમારી જે સ્કેલ છે માપપટ્ટી છે તમે જોઈ જશે, બરાબર. એમાં આ રીતેના જે રીટા હોય છે એ દોરેલા હોય છે અને જે
જ્યાં સૌથી મોટો લીટો આવે ત્યાં એક પછી એક પછી એ સંખ્યાઓ છે એ દર્શાવેલી હોય છે. સૌપ્રથમ શરૂઆત 0 થી થાય, પછી 1 2 3 4 5 એમ જે રીતે તમારી સ્કેલ હોય એ પ્રમાણે તેમાં અંક દર્શાવેલા હોય છે. હવે તમે બીજું એમ જોશો કે જ્યાં કોઈ પણ બે અંક છે, બે અંક ની વચ્ચે તમને નાના નાના લીટાઓ દેખાય છે, બરાબર. અહીંયા તમે જુઓ કે આ જે છે એ 0 નો લીટો છે, અહીંયા 1 છે, તો આ 0 અને 1 ની વચ્ચે બીજા છે નાના નાના લીટાઓ છે, બરાબર. એ લીટા કેટલા? તો કે અહીંયા 0 થી 1 ની વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 ને ટોટલ 10 લીટા હોય છે. આ જે નાના લીટા હોય છે એમાંથી જે કોઈ પણ બે નાના લીટા હોય છે એનું અંતર એટલે શું કહેવાય છે? મિલીમીટર. અહીંયા બે જે નાના માત્ર આટલું અંતર જેટલું થાય છે, સાવ બારીક સાવ નાના નાનું અંતર એટલે શું કહેવાય છે? 1 મિલીમીટર કહેવાય છે. એટલે તમારી સ્કેલમાં જે કોઈ પણ નાના લીટાઓ છે એવા કોઈ પણ બે નાના જે કોઈ પણ લીટાઓને પકડી લો અને બે નાના લીટા વચ્ચેનું જેટલું પણ અંતર છે, જેટલી પણ જગ્યા છે એને શું કહેવાય છે? તો કે એને 1 મિલીમીટર કહેવાય છે. એટલે આ બે લીટાઓ વચ્ચેનું અંતર 1 મિલીમીટર, ફરીથી આ બે વચ્ચેનું 1 મિલીમીટર, ફરીથી આ બે વચ્ચેનું 1 મિલીમીટર. જ્યારે સેન્ટીમીટર કોને કહેવાય? તો કે જે કોઈ પણ બે મોટા ત્યાં લીટાઓ છે એટલે 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, તો આ જે કોઈ પણ બે મોટા લીટાઓ વચ્ચેનું જે આનું અંતર છે એને શું કહેવાય છે? 1 સેન્ટીમીટર કહેવાય છે. એટલે કે જ્યાં કોઈ પણ બે નાના લીટાઓ વચ્ચેની જેટલી સાવ નાની જગ્યા હોય છે એને ત્યાં મિલીમીટર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે 1 મિલીમીટર કહેવાય છે. અને જ્યાં મોટા લીટાઓ તમારી સ્કેલમાં જે અંક દર્શાવેલા હોય છે એ બે કોઈ પણ અંક વચ્ચેનું અંતર, તો કે 1 સેન્ટીમીટર કહેવાય છે. એટલે કે તમારે કેવું હોય કે 0 અને 1 વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 1 સેન્ટીમીટર જેટલું છે, અથવા તો 2 અને 3 વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 1 સેન્ટીમીટર છે. હવે એમ કેવું હોય કે 2 અને 4 વચ્ચેનું અંતર કેટલું છે? તો કે અહીંયા 2 થી 3 વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, 3 થી 4 વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, ટોટલ 2 અને 4 વચ્ચેનું અંતર કેટલું? કે 1 અને 1 2 સેન્ટીમીટર થશે. તો આ છે સેન્ટીમીટર અને મિલીમીટર. હવે આપણે આના ઉપર આપણે એમ સમજવું હોય કે સેન્ટીમીટર બનાવવા માટે કેટલા મિલીમીટર ની જરૂર પડે, તો હવે તમને ખબર પડી જાય કે તમે અહીં જોઈ શકો છો કે 0 થી 1 એટલે 1 સેન્ટીમીટર થયું. 1 સેન્ટીમીટરમાં આવા નાના નાના લીટાઓ કેટલા? એટલે 10 લીટાઓ હોય છે. હવે અહીંયા 0 છે, 0 થી આપણે 1 એટલે 1 સેન્ટીમીટર કરવું હોય તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 લીટા આવે છે. એટલે કે 1 સેન્ટીમીટર ત્યાં કરવા માટે 10 મિલીમીટર ની જરૂર પડે છે. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર મિલીમીટર કેટલા? તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. જ્યારે આવા 10 મિલીમીટર જેટલા થાય છે ત્યારે આ 1 સેન્ટીમીટર જેટલું બનાવે છે. એટલે કે આ જે 1 સેન્ટીમીટર છે એમાં મિલીમીટર કેટલા? તો કે 10 મિલીમીટર. કોઈ પણ બે નાના લીટાઓ વચ્ચેનું અંતર 1 મિલીમીટર. આવા જ્યારે 10 લીટાઓ ભેગા થાય છે અને આવા જ્યારે 10 મિલીમીટર ભેગા થાય છે અને ત્યારે જે બનાવે છે એ શું કહેવાય છે? 1 સેન્ટીમીટર કહેવાય છે. તો આનો અર્થ આપણે કેવો હોય કે 1 સેન્ટીમીટર બરાબર મિલીમીટર કેટલા? તો કે 10 મિલીમીટર, બરાબર. હવે મીટર અને સેન્ટીમીટર, હવે સેન્ટીમીટર કરતા નાનો એકમ મિલીમીટર, એટલે કે સેન્ટીમીટરમાં મીટર, હવે સેન્ટીમીટર કરતા મોટો એકમ છે મીટર. તો કે 1 મીટરમાં સેન્ટીમીટર કેટલા? હવે આપણે અહીંયા જોયું કે જ્યારે આવા 10 મિલીમીટર ભેગા થાય છે ત્યારે 1 સેન્ટીમીટર ત્યાં બનાવે છે. તો હવે 1 મીટર કરવા માટે કેટલા સેન્ટીમીટર ની જરૂર પડે છે? તો કે જ્યારે આવા 1 સેન્ટીમીટર વાળા જ્યારે 100 સેન્ટીમીટર ભેગા થાય છે ત્યારે શું બને છે? તો કે 1 મીટર બને છે. તો કે 1 મીટરમાં સેન્ટીમીટર કેટલા? તો કે 100 સેન્ટીમીટર. હવે ત્યાર પછી છે મોટો એકમ છે ત્યાં કિલોમીટર. કે 1 મીટર કરવા માટે 100 સેન્ટીમીટર ની જરૂર પડે, જ્યારે આવા 1 સેન્ટીમીટર વાળા 100 સેન્ટીમીટર ભેગા થાય છે ત્યારે માત્ર 1 મીટર જેટલું બનાવે છે. હવે છે એનાથી પણ મોટો એકમ કિલોમીટર. 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટરમાં કેટલા મીટર? એટલે કે 1 કિલોમીટર જેટલું અંતર કરવું હોય તો એના માટે કેટલા મીટર ની જરૂર પડે છે? તો કે જ્યારે 1 કિલોમીટર કરવું હોય ત્યારે એના માટે આવા 1000 એક
મીટરની જરૂર પડે છે. એટલે કે જ્યારે આ 100 સેન્ટીમીટર જ્યારે આ 1000 જ્યારે 100 સેન્ટીમીટર જ્યારે ભેગા થાય છે ત્યારે શું બનાવે છે કે 1 કિલોમીટર બનાવે છે. એટલે આ જે છે ખાસ માહિતી છે કે અહીંયા આપણે આનો ઉપયોગ કરવાનો આવશે કે સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં ફેરવો, મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવો, મીટરમાંથી સેમીમાં ફેરવો, સેમીમાંથી મીટરમાં ફેરવો, કિલોમીટરમાંથી મીટરમાં ફેરવો અથવા તો મીટરમાંથી કિલોમીટરમાં. એના માટે આ ખાસ ત્યારે કેટલું બને છે માત્ર એક કિલોમીટર જેટલું બને. આ ખાસ સમય તમારી બુકમાં નોટડાઉન કરી લેવાનું છે અને આને ખાસ સમય પાકા કરવાના છે. કે આ તમને કે બુકમાં દેવામાં નહીં આવે, તમારે મોઢે યાદ રાખીને તેનો ઉપયોગ કરવાનો આવશે. થેન્ક યુ.